नमस्ते बाळकों, आ वीडियो में आपणे वासणोना घनफळनो अंदाज अने चकासणी विशे जाणीशुं। गोलूए पोतानुं मसाला दूध प्रसिद्ध थवानी खुशीमां चंपापुरमां एक अनोखी हरीफाई राखी छे। જે પણ 10 દિવસમાં તેના મસાલા દૂધના સૌથી વધારે ઢાંકણ ભેગા કરશે તેને ઇનામમાં ગોલુ 1 મહિના સુધી દરરોજ 1 મફત મસાલા દૂધ આપશે। બધા જ લોકો ખુશ થઈને ગોલુના મસાલા દૂધના ઢાંકણ એકઠા કરવામાં લાગી ગયા। ચંદા વિચારી રહી છે, જો હું 10 દિવસમાં 100 મસાલા દૂધના ઢાંકણ એકઠા કરી લઉં તો હું આ હરીફાઈ જીતી શકું છું। પરંતુ આટલા બધા ઢાંકણ મૂકવા માટે ઘણા મોટા વાસણની જરૂર પડશે। હવે હું આ કઈ રીતે જાણકારી મેળવું કે મારે 100 ઢાંકણ એકઠા કરવા માટે કેટલા ઘનફળનું વાસણ લેવું પડશે? ત્યારે તેની નજર તેના ઘરમાં રાખેલા માપવાના કપ પર ગઈ। અરે હા, હું આ માપવાના કપની મદદથી પહેલા જાણી લઉં કે 10 ઢાંકણનું ઘનફળ કેટલું છે, પછી હું 100 ઢાંકણના ઘનફળની જાણકારી સરળતાથી મેળવી શકીશ। ચંદાએ તે માપવાના કપથી 50 મિલીલીટરના સ્તર સુધી પાણી ભરી દીધું, પછી તેને તે માપવાના કપમાં 10 ઢાંકણ નાખી દીધા અને પાણીની સપાટી 150 મિલીલીટર પર આવી ગઈ। બરાબર, પહેલા પાણીનું સ્તર 50 મિલીલીટર પર હતું અને હવે વધીને 150 મિલીલીટર પર પહોંચી ગયું છે। તેનો મતલબ 10 ઢાંકણનું ઘનફળ 100 મિલીલીટર છે, અને જો 10 ઢાંકણનું ઘનફળ 100 મિલીલીટર છે તો 100 ઢાંકણનું ઘનફળ હશે 100 × 10, 1000 મિલીલીટર અથવા 1 લીટર। મારે 1 લીટર ઘનફળનું વાસણ લેવું પડશે। ચંદાએ તરત એક લીટર ઘીનો ડબ્બો લઈ લીધો અને તેમાં ગોલુના મસાલા દૂધના ઢાંકણ એકઠા કરવા લાગી। જોતા જોતા 10 દિવસ વીતી ગયા। બધા જ લોકોએ અલગ અલગ સંખ્યાઓમાં ઢાંકણ એકઠા કર્યા છે। બાળકો, જો બબ્બને પોતાના ડબ્બામાં 30 ઢાંકણ એકઠા કર્યા છે અને તેનો ડબ્બો ફક્ત અડધો ભર્યો છે તો શું તમે જણાવી શકો છો કે બબ્બનના ડબ્બાનું ઘનફળ કેટલું હશે? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ વિચારી શકો છો। 10 ઢાંકણનું ઘનફળ 100 મિલીલીટર છે અને બબ્બને 30 ઢાંકણ એકઠા કર્યા છે, એનો અર્થ બબ્બન દ્વારા એકઠા કરેલા ઢાંકણનું ઘનફળ હશે 100 × 3, 300 મિલીલીટર। પરંતુ બબ્બન દ્વારા એકઠા કરેલા ઢાંકણનું ઘનફળ તેના ડબ્બાના ઘનફળથી અડધું છે, એટલે બબ્બનના ડબ્બાનું ઘનફળ થશે 300 ના 2 ગણા અથવા 600 મિલીલીટર। ચંદાએ સૌથી વધારે ઢાંકણ 100 ઢાંકણ એકઠા કરીને હરીફાઈ જીતી લીધી। હવે ચંદાને 1 મહિના સુધી દરરોજ 1 મસાલા દૂધ મફતમાં મળશે। જુઓ, ચંદા ખુશીથી કેવી નાચી રહી છે। બાળકો, આ વિડીયોમાં આપણે વાસણોના ઘનફળનો અંદાજ અને ચકાસણી વિશે શીખ્યા। આગળના વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા તેના વિશે વધુ જાણીશું।